ઓળખી મને, હું છું બકુડી અને લઈને આવી છું તમારા માટે મનોરંજનનું મેગા બૂસ્ટર. કોણ બકુડી? ન ઓળખી તમે? ધ બકા બકુડી કોમેડી શોની બકુડી. અચ્છા, ઓજસ ક્યાં છે? ભાઈને આજે છે ને શો કરવા જવાનું હતું, એનું ક્યાંક શૂટ હતું એટલે પછી એ નથી આવી શક્યો, એટલે હું આવી છું. હા, ઓજસની બેન, હવે ખબર પડી ગઈ ને તમને. હું છું બકુડી અને આ શોમાં હું પણ તમને મનોરંજન પૂરું પાડતી જ રહીશ. જ્યારે જ્યારે ભાઈ નહીં હોય ત્યારે ત્યારે હું હોઈશ, જ્યારે જ્યારે હું નહીં હોઉં ત્યારે ત્યારે ભાઈ હશે. શરૂઆત કરીએ સૌથી મારા ફેવરિટ ટોપિકથી, અને એ છે પ્રેમનો ટોપિક. પ્રેમમાં પડવું અને ખાડામાં પડવું, આ બંનેમાં સમાનતા શું છે? અરે કહો, બંનેમાં નુકસાન આપણું જ થાય. રાજ નામના છોકરા સાથે હું છે ને એકવાર પ્રેમમાં પડી હતી. ના, રાજ નામના છોકરા સાથે છે ને એકવાર હું પ્રેમમાં પડી હતી, કારણ કે હવે છે ને બધું પતી ગયું એટલે આવી રીતે કીધું. રાજ નામના છોકરા સાથે હું એકવાર પ્રેમમાં પડી હતી ને, પછી એણે મને કીધું કે જાનુ બાબુ શિવના તારા માટે છે ને હું આસમાનથી ચાંદ તારા તોડીને લાવીશ. મેં કીધું એટલું બધું કંઈ કરવાની જરૂર નથી, તું ખાલી મને તારા મોબાઈલનો પાસવર્ડ આપી દે તો પણ ચાલશે. પછી તો એવો ભાગ્યો ને મિલ્ખા સિંહને ક્યારે જોયા તો નથી, પણ લગભગ એમનાથી 3 ગણી સ્પીડથી ભાગી ગયો. છોકરાઓનો પ્રોબ્લેમ શું છે તમને કહું? એ લોકોને એમ લાગે છે કે બસ ટ્રેન અને છોકરીઓ, એક જશે તો બીજી આવશે, બીજી જશે તો ત્રીજી આવશે. પણ એ છોકરાઓ એ ભૂલી જતા હોય છે કે ઓટોરિક્ષા, ટેક્સી અને છોકરાઓ, એક બોલાવીશું ને તો 4 આવીને ઊભા રહેશે. એટલે મેં વિચાર્યું છે કે મારે અરેન્જ મેરેજ જ કરવા છે. આવા લબરમૂછિયા રાજ જેવા લોકો સાથે કોણ મેરેજ કરે? પણ અરેન્જ મેરેજ બહુ જ વિચિત્ર ઘટના છે. આઈ જેન્યુઅનલી થિંક અરેન્જ મેરેજ ઇઝ વેરી સ્ટ્રેન્જ એન્ડ વિયર્ડ. અરેન્જ મેરેજ અને લવ મેરેજ, આ બંને વચ્ચેનો ફરક હું તમને કહું. અરેન્જ મેરેજ એટલે શું? કે તમે રસ્તામાં ચાલતા હો અને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સાપ તમને આવીને ડંખી જાય, એ અરેન્જ મેરેજ. અને તમે રસ્તામાં પણ ન ચાલતા હો પણ તમે સાપ શોધવા નીકળો અને પછી સાપ તમારી સામે જ આવીને ઊભો રહે અને તમે એની પાછળ લટુડા પટુડા કરતા જાઓ કે મને ડંખને, મને ડંખને, મને ડંખને, લવ મેરેજ. અને એક ફેક્ટ એ પણ છે કે લવ મેરેજીસમાં ડિવોર્સના કેસીસ બહુ જ વધી ગયા છે. સાચી જ વાત છે. તમે જુઓ ને, આપણા ગુજરાતી ફેમિલીઝમાં કોક બા હોય અથવા કોક દાદાજી હોય જે નથી આપણને ઘણીવાર કહેતા, પ્રેમ લગ્ન ન કરાય, એમાં ભંગાણ જ થતા હોય છે, એટલે જ કહું છું અરેન્જ મેરેજ જોયેલું ના જાણી તું કરાય, એવું ઘણીવાર નથી કહેતા. પણ આમ એ લોકો સાચું પણ કહે છે, કારણ કે જે માણસ અરેન્જ મેરેજ કરીને પોતાની મરજીથી લગ્ન નથી કરી શક્યો એ પોતાની મરજીથી ડાયવોર્સ શું કંકોડા લે છે? એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, અરેન્જ મેરેજનું ખાતું લોટરી જેવું છે, જેની લાગી એની લાગી ગઈ અને જેની ન લાગી એની લાગી ગઈ. બકુડી 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 બકુડી, પ્રોબ્લેમ પ્રોબ્લેમ થઈ ગયો છે. બોલો, પાછું શું તમે ઓનલાઈન મંગાવ્યું? પ્રોડ્યુસર, આજકાલ પ્રોડ્યુસરો પણ ઓનલાઈન મળે છે? અરે ના, આવે તો બી પ્રોડ્યુસર આવે છે. અરે વાહ, આપણા શોના પ્રોડ્યુસર અહીં આવે છે? ના, આવે પ્રોડ્યુસર આવે છે ગુજરાતી ફિલ્મોના. તને ખબર છે મને ગુજરાતી ફિલ્મ ઓફર થઈ છે. હાય હાય, સો હાય હાય, કે વાવ વાવ. અરે પ્રોબ્લેમ એ છે કે હવે એમને છે ને કોઈ એક્સપિરિયન્સ હિરોઈન જોઈએ છે. તમે ખોટે ખોટું કહી દીધું કે હું સાઉથની એક બહુ મોટી ફિલ્મ કરી રહી છું, હવે એ અહીંયા આવવા માંગે છે, મારું શૂટ જોવા, મારું કામ જોવા, શું કરીશું? તું ચિંતા નહીં કર, આપણે એ લોકો અહીંયા આવે એ પહેલા જ તમારી ફિલ્મ રેડી કરી નાખીશું. એટલે ગોરધન, તું બધું જોઈ લેજે, હા એ લોકો આવતા જ હશે. અરે લાઈટ વાળા ભાઈ, લાઈટ વાળા ભાઈ, આ વ્યવસ્થિત કરો. આપણે પહોંચી ગયા, યસ, આજ આજ એડ્રેસ આજ છે. માય ગોડ, કેટલું અંદર છે ને, અને રસ્તા પર ભી કેટલી ગરમી હતી, ધેર વોઝ નો એસી ઓન ધ સ્ટ્રીટ. કૂલ, વેરી કૂલ. અરે તમે આવી ગયા, કેટરિંગ હજી સુધી નથી આવ્યું, તમે લાવ્યા ને ખાવાનું? ઓ બેન, આઈ એમ પ્રોડ્યુસર ચિકા ભાઈ ચુનાવાલા એન્ડ શી ઇઝ માય વાઇફ. ઓ હાય, બકુડી
ડિરેક્ટર તમારું શૂટિંગ ચાલુ નથી થયું? બસ કરીએ છીએ, રાઈટ મુહૂર્તની રાહ જોવાય છે અને બસ અમારી હિરોઈન હમણાં આવતી જશે. Excuse me. ડાકલી બંધ કરો, ચોકઠું પડી જશે. છે ને અમારા હિરોઈન રુચિ સર પણ આવતા જશે. અમારા હીરો સર રજનીકાંત. Yes. And chika bhai chuna wala. Myself. Character. Character માં છે સર, અમારા ઓલવેઝ કેરેક્ટર માં રહે છે. અચ્છા ફિલ્મ નું નામ શું છે? એટલું બધું નથી વિચાર્યું. પણ એ તો રિલીઝ થઈ ગઈ ને. એમ બસ બસ, નો ફર્ધર ક્વેશ્ચન્સ મી લોર્ડ. કારણ કે આપણે શૂટિંગ શરૂ કરવાનું છે ને રુચિ મેમનું, તો હવે ફીલ ક્લિયર. એન્ડ આ કેમેરા સામે આ લાલ પેંગ્વિન કોણ છે? તમે અહીંયા આવો, કેમેરા બ્લોક કરી રહ્યા છો. હા, રોલ કેમેરા. રોલિંગ. હા. હે? આ કેવો કેમેરામેન છે? શું કરે છે? સાયલેન્સ. આ ગોર્ધન કેમેરામેન છે, એ 360 શૂટ કરે છે. હા. And sound running, camera running, and action. Cut, cut, cut. Excellent shot, excellent shot. Ek second. Par aap bolyo shu? Arre, eni bhasha ma I love you bolyo shu. Ha, 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 ha. તો હવે રુચિ મેમ નો શોટ છે, હવે મેમ નો શોટ છે. સર ધ્યાન આપજો હને. એન્ડ રુચિ મેમ એક્શન. નોર હુંડલ પોસે અરલ કપૂરિયા છકાસ મધુરી બેટા 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 લાકા 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 શક લાકા યન્ના રસ્કલા માઇન્ડ યા છકાસ. કટ. એક્સેલન્ટ. હવે આ શું બોલી? તમારે બધું જ જાણી લેવું છે ને. એને એમ કીધું કે તું મારો જીવ, તું મારો જીવ, તું મારો જીવ, હેડ દારૂ પીવા જઈએ દમણ એને દીવ. અચ્છા તો આની અંદર ઝકાસ ક્યાં આવ્યું? બધા જ ગુજરાતીઓ માટે દમણ અને દીવ એટલે ઝકાસ જ હોય ને. ભાભી રોલ તમારે જોઈએ છે, તમે કંઈક તો બોલો, હું કેટલું સાચવું. શું બોલ્યા હતા તમે? શું બોલી હતી? શ્યોર. મને તો જ તમે પૂછશો. એમણે એમ કહ્યું કે મેને કહા થા ના રાહુલ બાપુજી નહીં માનેંગે ક્યુંકિ મેરે કરણ અર્જુન આયેંગે. હમણાં ચા આવશે અને હવે છે ને અમારા વિલન ની એન્ટ્રી કરાવવાની છે. યસ, તો કરાવીએ ને. એસિસ્ટન્ટ. વિલનની એન્ટ્રી, રોલ સાઉન્ડ, રોલ કેમેરા, એન્ડ એક્શન. ટટન 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 ટટન. તમે બી કંઈક કરો. ટટન ટટન તમે રહેવા દો. Titin 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 titin. God! Excellent, 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 excellent. પણ કર્યું શું? તમે જોયું નહીં એમને? એમ કરીને આખો સિક્કો ઉછાળ્યો ને એમણે.
પણ સિક્કો ક્યાં છે? એ વીએફએક્સમાં નાખવાનો છે ને, પોસ્ટમાં. એવી રીતે. હા, ચલો હવે છે ને આપણે તરત જ ક્લાઇમેક્સ સીન કરવાનો છે. પિક્ચર બહુ લાંબી થઈ ગઈ છે હવે. તો હીરો સર, આપણે તમારી એન્ટ્રી પછી જ આ સીનમાં નથી. મારું આ સીનનું પેમેન્ટ એ આ પ્રોડ્યુસર પાસેથી લઈ લો. આપો, હું આ પિક્ચરનો પ્રોડ્યુસર નથી. મિસ્ટર માલ, પણ માલ અંદર મળી જશે, તમે અંદર પાણી પીઓ. હા, યસ યસ. અને હવે સીધો ક્લાઇમેક્સ ઇન્સ્ટન્ટ. આમાં બધું નવું છે અમારી સ્ક્રિપ્ટમાં. વિલન છે ને હિરોઈનને કિડનેપ કરશે. એમાં નવું શું છે? કિડનેપ? ઓ માય ગોડ, બચાવ બચાવ બચાવ, કિડનેપ. આ નવું છે. આમાં હિરોઈન પોતાની માટે કિડનેપ થઈ જાય છે. હશે હશે, હા બરાબર છે. હવે કંઈ પૂછવું છે? હા, તો રોલ સાઉન્ડ. ગોર્ધન, રોલ કેમેરા એન્ડ એક્શન. નાચ વસંતી નાચ, જબ તક તેરે પેર ચલેંગે તબ તક નાચ. શટ અપ, કટ. આવું ક્યાં સ્ક્રિપ્ટમાં આવું નથી લખ્યું આપણે વિલન સર? મેં લખ્યું છે બકુડી. એમ સરને મારા ડાન્સિંગ સ્કિલ્સ જોવા દે ને. એમ તો જોવા દો, મને શું વાંધો. હિરોઈન તમારે થવું છે. તો પછી રોલ સાઉન્ડ, રોલ ગોર્ધન, એટલે ગોર્ધન કેમેરો રોલ કર એન્ડ એક્શન. બચાવ બચાવ. ટીન ટી ટી ટીન ટીન ટી 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 ટીન ટી ટીન ટીન ટી ટી ટીન કહો ના. ટીન ટી ટી ટીન ટીન ટી ટી ટીન ટીન ટી 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 ટીન ટી 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 ટીન ટી ટીન ટીન ટક ટક ટી ટક ટી ટક ટીન ટા. ગરબા ક્યાં કરે છે? ટીન ટક ટક ટી ટક ટી ટક ટીન ટક. કેટલો ખરાબ ફ્યુઝન ડાન્સ છે. ટીન ટા ટી ટા ટી ટા ટી ટા ટીન ટા ટી ટા ટી ટા ટી ટા ટી 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 ટીન ટી ટીન ટી ટીન ટી 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 ટીન ટી ટીન ટી ટીન. એ ભાઈ, તો અહીંયા ઉભો ઉભો શું કરે છે? હિરોઈન વિલન સાથે છે ને, બચાવ. તમે શાંતિ રાખો ને, અહીંયાથી મજા આવે છે. મજા કરવા આવ્યો છે અહીંયા? બચાવ એને. આવી ગયો છો, બચાવો એને. હિરોઈન વિલન સાથે કેમ ભાગી ગઈ? નવો નવો બધો જ નવો ડાયલોગ, નવો સ્ક્રિપ્ટ નવી, અને આમાં પણ ક્યુરિયોસિટી કે જુઓ નેક્સ્ટ પાર્ટમાં તમે જાણજો સિક્વલમાં કે આખીર રુચિને વિલન કો ક્યું ભગાયા. RRR ધ કન્ક્લુઝન. બેકઅપ બેકઅપ ભાઈ, બેકઅપ. ચલો બાય 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 બાય. ચલો ભાઈ બેકઅપ, ચલો. અરે જતા જતા આ બધા સાફ કરી દેજો. પાદળ આવજો. બેકઅપ. વાહ વાહ, મે વિલન આપણી પિક્ચર પણ હિટ થશે. વાહ, યસ. અરે ઉભા રહો. વેલકમ બેક ટુ ધ બકા બકુડી કોમેડી શો. આજના આપણા ટોક શોના એક મહેમાન ટીમ જે છે એ છે નવી જ ફિલ્મ સાતમ આઠમની. હવે આ ટીમની સૌથી પહેલા જેની હું એન્ટ્રી કરાવવાની છું એ છે આનો ડેશિંગ હીરો, એટલે કે પરીક્ષિત તમાલિયા. નેશનલ અવોર્ડ વિનિંગ ગોર્જિયસ એક્ટ્રેસ દેનિશા ઘુમરા. અને ત્યારબાદ એક એવી વ્યક્તિ હુ ઇઝ ધ કેપ્ટન ઓફ ધીસ શિપ, યસ ધ ડિરેક્ટર. She has been an actress on stage, screen and television, but she is the pratham digdarshika, the first ever female Gujarati director, Shital Shah. Welcome, welcome. Thank you, you look beautiful. Thank you very much, same to you. Please, please.
હું છું બકુડી અને આપ સૌનું સ્વાગત કરું છું ઇન ધ બકા બકુડી કોમેડી શો. થેન્ક યુ શીતલ. માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ટુ યુ. વોટ ગોઝ થ્રુ યોર માઇન્ડ વેન યુ હિયર વન ઓફ ધ ફર્સ્ટ ફિમેલ ડિરેક્ટર્સ? શું વિચાર આવે છે? ઓહ, સો ધીસ ખિતાબ હેઝ બીન ગિવન ટુ મી બાય ધ પ્રેસ. જ્યારે મેં મારી પહેલી પિક્ચર બનાવી વિચ વોઝ હુતુ તુતુ, એ વખતે એવો કોઈ વિચાર જ નહોતો મગજમાં કે યુ નો હુ વોટ ઇઝ ધ જેન્ડર ઓફ ધ ડિરેક્ટર. સો વી મેડ ધ ફિલ્મ એન્ડ વી બ્રોટ ઇટ આઉટ. અને જ્યારે પ્રેસ કોન્ફરન્સીસ પછી ધ ન્યૂઝ આઇટમ્સ એન્ડ ઓલ કેમ આઉટ, ધ આર્ટિકલ્સ હેડ ગુજરાત ન્યૂ એજ ગુજરાતી સિનેમાના પ્રથમ મહિલા દિગ્દર્શક. સો આઈ વોઝ ઇક્વલી સરપ્રાઇઝડ. બટ ધેન ગેટિંગ ઓન ટુ અ સિરિયસ નોટ, ઇટ ઇઝ સેડ કે વર્લ્ડ ઓવર ફિલ્મ મેકર્સ ફિમેલ્સ આર હાર્ડલી 3-4%. So, well, I feel that there's a scope for so many women to come into the field. That's great. And કેટલી વાર તમને આવું લગભગ પૂછવામાં આવ્યું છે કે દિગ્દર્શિકા તરીકે તમને આમ કેવો અનુભવ રહ્યો છે? પછી દિગ્દર્શક છું હું, સ્ત્રી પુરુષ ફરક નથી પડતો. પણ એવું જ છે, એટલે જ્યારે આ સવાલ આવે ત્યારે જ વિચાર આવે. નહીતર તમે કામમાં એટલા ડૂબેલા હો અને એઝ અ ડિરેક્ટર, એઝ લોંગ એઝ યુ નો યોર જોબ, યુ આર ડિરેક્ટિંગ ધ ફિલ્મ, ધ જેન્ડર ડઝન્ટ મેટર એટ ઓલ. એવું ક્યાંય ક્યાંય થયું છે કે શૂટ દરમિયાન કે શૂટ પછી કે શૂટ પહેલા કે એનાથી કંઈ ફરક પડ્યો હોય? એક વાર થયું છે, હું તુતુ બનાવતી હતી ત્યારે આઈ હેડ અ ફિનાન્સર ઓન બોર્ડ વિચ વોઝ અ કોર્પોરેટ હાઉસ અને દે વર રેડી ટુ ફંડ ધ ફિલ્મ. દે ડિન્ટ નો હુ ધ ડિરેક્ટર વોઝ. અને શીતલ વર્ડ એવો છે કે ઇટ કેન બી મેલ એન્ડ ફિમેલ. તો ધ ડે ધ ફંડિંગ વોઝ કમિંગ ઇન, અ વીક પ્રાયર ટુ દેટ દે રિયલાઇઝ દેટ ઇટ ઇઝ ધીસ ગર્લ who is directing the film and emne she is an actress, so they absolutely didn't take me seriously. And then they realized that the producer is also a female because my sister was producing the film. એટલે એમણે બહુ જ કોર્ડિયલી કીધું કે આ છોકરીઓ કેટલું બનાવી શકશે પિક્ચર એ જોઈએ, કારણ કે એ પિક્ચરનો સબ્જેક્ટ હતો ઇટ વોઝ અ સ્ટોક માર્કેટ સ્કેમ. તો ટેકનિકલ સબ્જેક્ટ, ટેકનિકલ પોસ્ટ, એટલે થોડો એમનો કોન્ફિડન્સ હલી ગયો હતો. બટ આઈ ડીડ ઇન્વાઇટ ધેમ ટુ માય 100 days ઇન થિયેટર સેલિબ્રેશન એન્ડ ધેટ ઇઝ ગુડ. તો કશું વાંધો નહીં, એ પ્રોડક્શન હાઉસ હજુ છે. જો ન હોય તો મારા ભાઈને છે ને, મારા ભાઈની પાછળ ગુંડા પડ્યા છે, તો આપણે એમને કહીને એ પ્રોડક્શન હાઉસ બંધ કરાવી દઈશું. કારણ કે આવો ભેદભાવ તો હોવો જ ના જોઈએ. ના જ હોવો જોઈએ. એટલે જ હવે મુન્નો છે જે સોપારી લઈને કોઈને બી માર્યા હે ને. તમારે બી મુન્નો છે ને, અમારે બી એવા, અમે એવું બધું મારકાપ અને ખૂનામરકી અમે ઘણી વાર આવા કામો માટે સપોર્ટ કરતા હોઈએ છીએ. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. આપણે પિક્ચર હિટ કરીને મારી નાખવા. બરાબર છે, આમ હિટ કરો કે આમ હિટ કરો. આમ હિટ, એક્ઝેક્ટલી. ત્યાર પછી એકદમ જ આમ ભોલી ભાલી લડકી બની ગઈ બેબ ઇન સાતમ આઠમ. તો એ કેવો અનુભવ રહ્યો અને આ તમારી આખી નવી ઇમેજ વિશે લોકોને જણાવો? હેલ્લારોએ મને બહુ જ એક્ટર તરીકેનું સન્માન આપ્યું છે ઓડિયન્સમાં અને આપણી મેકર્સ વચ્ચે. બટ સાતમ આઠમ એકચ્યુઅલી મને એટલી બધી અલગ ઇમેજ આપી છે ને, બીકોઝ હેલ્લારોથી નોબડી કુડ રેકોગ્નાઇઝ કે ડેનિશા. પીપલ વિલ રેકોગ્નાઇઝ કે હા, તમે હેલ્લારોમાં હતા અથવા તમારો લુક બહુ અલગ હતો. સો રાઇટ નાવ વિથ સાતમ આઠમ હું જે છું એ જ રીતે પીપલ વિલ એબલ ટુ વિલ બી એબલ ટુ રેકોગ્નાઇઝ મી. અને આઈ થિંક દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. એમ એ મારા માટે બહુ જ મહત્ત્વની વાત છે અને બહુ જ અલગ એક્સપિરિયન્સ હતો સાતમ આઠમ એન્ડ હેલ્લારો. એને બહુ જ બધું મને શીખવા મળ્યું હતું સાતમ આઠમમાં. અને એવો કોઈ અનુભવ કે જે તમે કમ્પેર કરી શકો કે ત્યાં સાવ જુદી વસ્તુ હતી હેલ્લારોમાં અને પછી સાતમ આઠમમાં? યસ, હેલ્લારો એટલી બધી એની ફ્રેમ્સ ને એટલું બધું એટલું વાઇડ હતું ને કે મારે કોઈ દિવસ કેમેરાની એટલી બધી ટેકનિકાલિટીઝમાં ઇટ વોઝ ટેકન કેર ઓફ. વાઇલ સાતમ આઠમ એટલા બધા ક્લોઝડ અમુક વસ્તુઓમાં હતું કે બધી જ વસ્તુઓમાં શીતલ મેમ હેડ ડિરેક્ટેડ મી વેરી વેલ. ટેકનિકલી આઈ થિંક આઈ એમ અ બેટર એક્ટર આફ્ટર સાતમ આઠમ. યસ, એન્ડ વી વિશ કે તમે વધુ ને વધુ આવી રીતે શીખતા રહો અને પ્રગતિ કરતા રહો. અને હવે ત્રીજો સવાલ. પરીક્ષિત, તમારો ડાયલોગ છે, તમારો એક ડાયલોગ છે આ ફિલ્મમાં જે બહુ જ લોકાય બધું. ના ના, પાણી પાણી નહીં. તમારો એક ડાયલોગ છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને ગમી પણ રહ્યો છે. તમને ગમ્યું? હા, એટલે હા, એ પણ મારી ઈચ્છા છે કે તમે કહો વ્યુઅર્સને.
જો આપણી લાઈફ એકદમ મસ્ત ચાલતી હોય, એકદમ આમ સીધી ને સટ મેટ્રો જેવી, કે અચાનક ક્યાંયથી એક છોકરી આવી જાય આપણી લાઈફમાં બકુડી જેવી, અને પછી તમે ભૂલી જાઓ કે તમારી પાસે મગજ છે, બધું દિલથી વિચારવા માંડો, આવું થાય બકુડી? એવું એવું તો તમારે એટલા કોન્ફિડન્સથી જે તમે બોલી ગયા છો એટલે તમારે આમ વ્યક્તિગત જીવનમાં આવું થયું છે? વ્યક્તિગત જીવનમાં તો ના, આવું નથી થયું, કારણ કે પરીક્ષિત મુન્નો કરતાં ઘણો અલગ છે. અચ્છા. અને એટલે જ મને પાત્ર ભજવવાની ખૂબ મજા આવી છે. એટલે વ્યક્તિગત જીવનમાં છોકરીને થયું હોય કોઈ બકુડી જેવી તો મને નથી ખબર. છોકરો અંતર્યામી છે. હિરોઈનો તો શું કોઈ પણ છોકરી ઘાયલ જ થઈ જાય. ઓ દાદા, ઓ હેલો દાદા, કિતને કેમેરા છે, જલ્દી બતાવ જલ્દી. ઓકે ઓકે, આ એક છે. ઓકે, આનાથી બકુડીને કાપજો, બકુડીને કાપજો. અરે હા, આ બીજો છે ને, હા, આનાથી આ લોકોનો સરસ મજાનો થ્રી શોટ. ઓકે, અને એક કેમેરા મૂવિંગ રાખજો, જે બોલે એનો કાપી નાખજો. જે બોલે એનો કાપી નાખજો. અરે ક્લોઝ બકુડી, ક્લોઝ કાપી નાખજો. ગુજરાતી ડિરેક્ટર શીતલ મેમ. એમણે ફિલ્મ ડિરેક્ટ કરી છે, તે ડિરેક્ટ શું કર્યું છે? હા તો હું ડિરેક્ટ ટ્રેન લઈને આવી છું. અરે સાચું કહું છું, આજે હું શૂટ પર ડિરેક્ટ ટ્રેન પકડીને આવી છું. ઓકે, અરે સાયલેન્સ, તારા સિવાય કોઈ બોલતું જ નથી. સાયલેન્સ, ઇટ્સ સો હોટ, બહુ ગરમી છે. મેકઅપ દાદા, મેકઅપ દાદા, ટચઅપ. ડિરેક્ટર ને ટચઅપ ન હોય, એક્ટર એક્ટ્રેસીસ બાકી બધાને ટચઅપ. ડિરેક્ટર શું કામ હોય? જ્યારે ડિરેક્ટર ફિલ્મિંગ હોય ત્યારે મેકઅપ અને ટચઅપ હોય બકુડી. શીતલના, હા, ટેલ મી સમથિંગ. તમને મેકઅપ કરવું બહુ ગમતું એટલે તમે ડિરેક્શનની સાથે સાથે એક્ટિંગ પણ કરી લીધી ને? ઊંધું હતું, હું એક્ટિંગ કરતી હતી. 21 ફિલ્મોમાં મેં એક્ટિંગ કરી, એમાંથી રિલીઝ 3 જ થઈ, પણ એ 21 ફિલ્મો કરતાં કરતાં મને ડિરેક્શન આવડી ગયું. મને આમે બિહાઇન્ડ ધ કેમેરા વધારે ઇન્ટરેસ્ટ હતો. સો દેટ્સ આઈ એમ સો થેન્કફુલ ટુ માય એક્ટિંગ કરિયર કે આજે હું ફિલ્મ મેકર છું. બકુડી કઈ સીખ, હું શું કમ શીખું, મારે થોડી ડિરેક્ટર થવું છે. મને પણ નહીં. હાય પ્રીટી લેડી. હાય નિશા, હાઉ આર યુ? આઈ એમ ગુડ, હાઉ આર યુ? આઈ એમ ગુડ ટુ. દેનિશા, હું તને એક વાત કહું. 1982માં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની એક મેચ થઈ હતી. ઓકે, એ મેચ વરસાદના કારણે ડ્રો થઈ ગઈ હતી. અચ્છા, 82ની મેચમાં વરસાદ પડ્યો એનું અહીંયા શું લાગે વળગે? તું તું શું કરી રહી છે અહીંયા? આપણે આ બધા લોકોને એન્ટરટેઈન કરવાના છે, ડેનિશાને એન્ટરટેઈન કરવાની છે, તું શું કરી રહી છે? હું ડેનિશાને ગુમરા કરી રહી છું. ગુમરા નહીં, એ ડેનિશા ગુમરા છે. લે, ડેનિશા ઓલરેડી ગુમરા થઈ ગઈ. અરે આને તો ગુમરા કરવી કેટલી સહેલી હતી યાર. અરે ગુમરા ગુમરા, અટક 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 છે એની, ડેનિશા ગુમરા એમ કહું છું. ડેનિશા ગુમરા, ગુમરા, હા, ખબર પડી કે ને? જાઓ ના, કેમ જો? હાય પરીક્ષિત. હાય રુચિ. હાય હાય, એ ભી હાય કહી દીધું, તમે કહી દીધું, હવે ભાઈ આવતે રહો. વાત કરું પરીક્ષિત? હા છે ને, મેં સાંભળ્યું છે કે તમે આ ફિલ્મમાં લોકોની સોપારી લો છો. હા. મેં સાંભળ્યું ફિલ્મના ટ્રેલરમાં એક બહુ સરસ ડાયલોગ છે તમારો, કે છોકરીને કેવી રીતે બોલાવી હું આજ સુધી શીખ્યો જ નથી. સાચી વાત છે, સાચી.
સાચે તો ફિલ્મ માં શૂટ કરતા કરતા તું શીખ્યો હા એટલે મુન્નો શીખી ગયો એને ના લાયો કે છે મુન્નો બિચારો મારો ભાઈ આ મુન્ના ને શોધે છે મુન્નો મુન્નો એનું કેરેક્ટર છે આ ફિલ્મ આ છે મુન્નો આ આવો મુન્નો બસ હવે મુન્ની બદનામ હોય હું છું ને ચલ હવે તમને છેડ છેડ ફેમિલી પ્રોગ્રામ છે મારો હા એટલે આમ કીધું એમ આ વિશે આપણે ક્યારે ભણ્યા નહીં પણ આપણે અહીંયા છેડી આવો હા બી જો આજકાલ છો આવો કોફી શું કહું છું આપણે ક્યાં આમ કોફી બોફી પીવા જઈએ છેદી છેદી બધા બધા અહીંયા આજુબાજુ બધા કોફી કરીએ છે ને કોવિડમાં બંધ થઈ ગયા બકુડી હા તો કઈ વાંધો નહીં ઓનલાઈન મંગાવી લઈશું ઓનલાઈન પાર્સલ આવી ગયું મારું અચ્છા હા હા ભાઈ ક્યાં પૂછો તમે અચ્છા અચ્છા આવી ગયા ને હા હા ગેટ પાસે હું આવું છું અમારું પાર્સલ આવી ગયું છે હા શું શું મંગાવ્યું છે તમે અરે ના ના તમે એ એ સવાર બપોર સાંજ આવું બધું મંગાવતા રહેશે શું મંગાવ્યું તમે કહું દહી હાંડી નો સામાન કૃષ્ણ ભગવાન નો જન્મ નો સામાન અરે પણ જન્માષ્ટમી એ બધું છે જન્માષ્ટમી ને તો મહિનાઓની વાર છે હજુ કોણે કીધું અરે ભાઈ આ વખતે તો સાતમ આઠમ વેલી આવવાની છે સાચી વાત ફર્સ્ટ જુલાઈ ના તો ભૂલી ગઈ બકુડી અચ્છા અચ્છા ગાઈસ ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ પાર્સલ વાળો જતો રહેશે જાઓ 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 હા ઓકે હા ભૈયા હા આ તમારા ભાઈની સોપારી કે કંઈ આપવાનું હોય તો પતા છે મારા ભાઈની સોપારી આપશો તમે મને તો કેવું કીધું હમણાં મારા ભાઈને હરામ બરાબર તમે સોપારી આપી છે તો તમે જોજો મસ્ત બકુડી મારી બરીન ભૂત શું મારો સવાલ છે તમને પૂછો ને તમારાથી જ છો આમ તમારો હતો પણ પછી પહેલાં ત્યાંથી ચાલો પ્લીઝ પ્લીઝ પૂછો થેન્ક યુ આમાં છે ને તમે એકદમ પહેલાં આઉટલાઇનના છોકરા જેવા છો બરાબર છે હા એટલે તમે પછી બહુ બધી સિગરેટો પીધી છે તો એ સિગરેટો જે તમે પીધી એ પહેલાંથી જ પીતા હતા કે પછી આના માટે શરૂ કરી ના એની પહેલા મેં ક્યારેય સિગરેટના હાથ નહોતો લગાડ્યો પણ આ ફિલ્મ માટે જે કેરેક્ટર હતું એને શીખવા માટે એ કેરેક્ટર ખૂબ પીવે છે આ ફિલ્મમાં એટલે એ જર્નીમાં જ મારું ફર્સ્ટ ટાઈમ સિગરેટને પીવું શીખવું અને પછી એમાં પ્રો બનવું એ બધું જ એ ફિલ્મ દરમિયાન થયું એટલે શરૂઆતથી પ્રો બની ગયા તમે શરૂઆતથી પ્રો બની ગયા પહેલી વાર આમ ધૂમ્રદંડિકા જે કરો ખાંસી આવે કેવું થાય ખાંસીને તમર ચડી ગઈ હતી તો તમે તમારા પેરેન્ટ્સ ને કીધેલું કે તમે આવું કરવા હા કીધું કીધું બિલકુલ એ લોકોએ શું કીધું તમને એટલે પેલા મારે હશે એ મારે નહીં કહેવાય એમણે જે મને કીધું મેં એમને કીધું પછી એમણે જે મને કીધું એ નહીં કે એ નહીં કે એ મને પછી તમે બેક સ્ટેજ કરી દેજો તો પછીનો એ જે પેટા પ્રશ્ન છે એ તમને પૂછું કે તમે આખું આમ સીધો સાધો ડેશિંગ નોર્મલ હેન્ડસમ છોકરાને તમે આખો આવો ખુંડો મવાલી ચરસી ગંજેડી બનાવી દીધો તો કેમ એ થોટ આવ્યો તમને ચિત્ર મારો ગુંડો મવાલી જે બન્યો છે ને મુન્નો એ એટલો બધો ચાર્મિંગ અને એટલો બધો હેન્ડસમ છે ફિલ્મમાં હાસ્તો કે તમે જ્યારે ફિલ્મ જોશો ને તો એમ કહેશો કે એ મુન્નો તો આનાથી હેન્ડસમ છે વાહ એટલે તમે પેલું શું સ્ક્રિપ્ટને ન્યાય આપીએ તો એકદમ એટલે મારા માટે તો બહુ અઘરું હતું કે એવો મુન્નો ક્યાંથી ગોતું કે જે એ બી લાગે કે સોપારી લઈને મારીએ નાખે અને પછી હેન્ડસમ ચાર્મિંગ એ પણ એવો પણ હોય રાઈટ બરાબર તો એટલું રેર કોમ્બિનેશન છે ને એકદમ તમારે આમ ઝોનમાંથી આઉટ કમ્ફર્ટ જતા રહેવું કમ્ફર્ટ ઝોનમાંથી તમારે આમ બહાર જઈને પણ બકુડીને કયો વધારે ગમ્યો એ તો પછી કોઈ બી આમ એટલે ઓલું ન કરો તો સારું નહીં તો પછી એટલે એનું કારણ એ છે કે ઓલું તમારે બધી લંગ્સમાં તકલીફ થાય એ બધું કંઈ નહીં અમારે પછી નીચે ઓલું લખવું પડે કે અહીંયા સાતમ આઠમ કે દેસાઈ ડાયમંડ્સ મિત્રો દેસાઈ ડાયમંડ્સ પણ એક વેબ સિરીઝ છે જેમાં પરીક્ષિત તમાલિયા છે સાતમ ડાયમંડ્સ સાતમ ડાયમંડ્સ નું તો વાંધો નથી પછી આઠમ દેસાઈ નું શું કરશે સાતમ આઠમ કરી લેશે ને પછી પરીક્ષિત ડાયમંડ ખરીદી શકશે હા વાહ સરસ અને પછી મને સરસ વાહ
અને એ એટલે કોઈ પણ બાકી આઠ આંગળીઓ ખાલી જ છે અને બધા આટલા બધા ડાયમંડ લઈને આમ કોકના ડ્રેસમાં શું કામ વેસ્ટ કરવા એના કરતા મને. તો હવે જે પ્રશ્ન છે ડેનિશા માટે છે, ડેનિશા આ ફિલ્મ દરમિયાન તમારો સૌથી યાદગાર અનુભવ શું? આ ફિલ્મ દરમિયાન મારો સૌથી યાદગાર અનુભવ મારા પહેલો દિવસ હતો શૂટિંગનો, કારણ કે મારે સ્લો મોશનમાં ચાલવાનું હતું અને એ મારા માટે બહુ જ અંડર એક્સપિરિયન્સ્ડ એરિયા હતું. ચાલવાનું નોર્મલ જ હતું, એ થવાનું સ્લો મોશન. આઈ મીન મને એમ જ થયું કે ચાલવાનું, ના મેં એવું નહોતું કીધું કે સ્લો ચાલશે, સ્લો મોશન છે એવું મેં કહી દીધું હતું. અચ્છા, હા, તો તમે સ્લો મોશન શોટમાં સ્લો મોશનમાં ચાલો? ના બકુડી, હું સ્લો મોશન શોટમાં હું નોર્મલ જ ચાલી, પણ સ્લો મોશન થવાનું હતું. જી જી જી, હા, એટલે મેં ખાલી આમ ફાર ફેરવ્યા, પણ તો બી મારી આખી આંખ આટલું બધું કરીને ગઈ એ મને નહોતી ખબર, એટલે એ મારા માટે બહુ જ યાદગાર. એટલે મને ખબર છે કે મને આમ મને મારી હાર્ટબીટ્સ મને સંભળાવી દીધી, એટલી બધી હું નર્વસ હતી ત્યારે. અને બીજું એ જ કે અમે લોકો હસીએ છીએ ને, એક બહુ જ રોમેન્ટિક શોટ છે મારો ને પરીક્ષિતનો, અને શીતલ મેમ મને પાછળથી બોલે છે ફ્રોમ બિહાઇન્ડ ધ કેમેરા કે ડેનિશા હવે એકદમ હસતા હસતા અહીંયા એના પગ પર હાથ મૂકી દે, એન્ડ આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને મેં પરીક્ષિતને આવું કર્યું, એટલે ઝાપટ જ મારી દીધી. સો ઇટ વોઝ રોમેન્ટિક સીનમાં તમે એક્શન કરીને, હા, યુ ગોટ ઇટ. અચ્છા, એવું જ, એવું જ કંઈક મિક્સ વેરાયટી આપી એમણે એ સીનમાં. અને તો આ છેલ્લો જે સવાલ છે એ એના પછી આપણે એક ખેલકૂદ તરફ જઈશું. શીતલ મેમ, તમારો સૌથી યાદગાર કોઈ એક અનુભવ રહ્યો હોય? મારી સાતમ આઠમની જર્ની છે ને ખાલી શૂટિંગથી શરૂ થઈ નહોતી, એ મારું જે આઈડિયા કન્સેપ્શન હતું ત્યારથી લઈને આજની ડેટ સુધી જર્ની હજી ચાલી જ રહી છે. સૌથી યાદગાર મુમેન્ટ મારી એ હતી જ્યારે મને મુન્નો મળ્યો. મેં 250થી વધારે ઓડિશન્સ કર્યા હતા ટુ ફાઇન્ડ માય મુન્ના, અને તે પછી મેં મારી ટીમને કીધું કે મેં મેનને આટલા ક્લોઝલી કોઈ દિવસ જોયા જ નથી જેટલા હું મુન્નાને ગોતવામાં જોઉં છું. હાઈટ કેટલી છે, બોડી ટાઈપ શું છે, એક્ટિંગ આવડે છે, વલનરેબલ લાગે છે કે નહીં, એક્શન કરી શકશે કે નહીં, આઈ વેન્ટ મેડ. અને પછી સડનલી એક દિવસ પરીક્ષિતના ફોટા આવ્યા. મેં પરીક્ષિત સાથે પહેલાં બી કામ કરેલું, પણ એને એક બહુ નાનો રોલ કર્યો હતો મારી આની આગલી ફિલ્મમાં, અને તે વખતે 108 કિલોનો હતો, અને મેં એને કોઈ દિવસ મુન્નાની રીતે જોયો જ નહોતો. પણ પછી જ્યારે એના ફોટા આવ્યા, 2 કલાકમાં પરીક્ષિત આવ્યો, બીજા 2 કલાકમાં ઓડિશન થયું, અને મુન્નો ફાઇનલાઇઝ થયો, એ દિવસે મેં પાર્ટી કરી. શું વાત છે, વાહ, એ ફોટોગ્રાફ્સ પરથી તમને ફાઇનલ કર્યા છે, તો એ ક્યાં છે ફોટા? હું તમને બતાવીશ, હું તમને વોટ્સએપ કરીશ. હા જી, ચોક્કસ, યસ, 982 છે. પણ તમારે એ ફોટા જ જોઈએ છે કે છે. પછી ભાઈ આવી જશે ને, પછી ભાઈ બહુ એ તમને નથી ખબર બધું છે, તો આ પહેલી ડેર આપણે જે છે એ શીતલ મેમ થી શરૂ કરીશું. લેડીઝ ફર્સ્ટ, લેડીઝ ફર્સ્ટ, લેડીઝ ફર્સ્ટ, અને પછી ધીમે ગ્રેન્ડ ફિનાલે ત્યાં કરીશું. મેક અ ફની સ્ટોરી રાઈટ નાઉ ઓન ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાગ્રામ, યસ, પણ જો સ્ટોરી ફની બનાવવાની હોય ને તો મારે બકુડી જોડે બનાવવી પડે. આપણે તૈયાર જ છીએ, ચલો કરીએ. રેડી રેડી, ઓકે, પરીક્ષિત શૂટ કરશે? યા યા, પ્લીઝ. આખો રોલ, આખો ડિરેક્ટર, એક્ટર, એક્ટર, ડિરેક્ટર, રિવર્સ રિવર્સ, હવે આપણે એક્ટર. હા, ઓકે, હું કહું શું કરવાનું. રેડી બકુડી, એક સેકન્ડ, એક સેકન્ડ, હું સાતમ કહું તો તમારે આઠમ કહેવાનું, હું આઠમ કહું તો સાતમ, હા, જોઈએ કોણ જીતે છે. જી જી, ઓકે, રેડી, રેડી, રોલિંગ એન્ડ એક્શન.
પેલી તો પેલું પ્રેક્ટિસ રાઉન્ડ હતો પેલો તો બહુ સરસ રિહર્સલ કરવું જ પડે હંમેશા પાસ ને પાસ નેક્સ્ટ ફિલ્મ જોડે કરીશું બસ તો ચાલો બધું બેકઅપ બેકઅપ કાઢો બાપા પેટ્રોલ Act your favorite Hindi scene in Gujarati. Ha! Nice. Saras. Okay. Gajni movie no ek scene che jo audition ma bo perform karti thi. Hindi dialogues che ke main ye nahi sabse pehle main Sanjay Singhania ko Delhi airport pe mili thi. Tab main ye nahi janti thi ki wo Sanjay Singhania hai. Puri flight mein ullu ki tarah ghura tha mujhe. Gujarati. Ek minute. Lights. Okay. Sound, action. સૌથી પહેલા હું સંજય સિંઘાનિયાને દિલ્હી એરપોર્ટ પર મળી હતી ત્યારે મને નહોતી ખબર કે એ સંજય સિંઘાનિયા છે આખી ફ્લાઇટમાં ઘુવડની જેમ ઘૂરતો હતો મને ફ્લાઇટમાં બી બાજુમાં આવીને બેસી ગયો ચટર ચટર કટર પટર હું બી સાંભળતી રહી પછી એકદમ દીકે આઈ લવ યુ મારી સાથે લગ્ન કરીશ મેં કીધું ગોળા હવે કઈ શાદી મારે કઈ ડિસ્કાઉન્ટ જેવું ખરું કે ડિસ્કાઉન્ટ તો કઈ ડિસ્કાઉન્ટ નથી તમારે બદલે એ કર નાખશે એટલું બધું આમ શું તમારો નંબર જોઈએ ના ના એવું નથી આવું લખો તો ના ના એવું નથી ના ના નવું જ છે કંઈ અચ્છા ફોન કોલ સમવન ફ્રોમ યોર કોન્ટેક્ટ લિસ્ટ એન્ડ આસ્ક ફોર 1 લાખ રૂપીઝ ઉધાર વાહ એટલે કે હમણાં તમારે કોકને ફોન કરીને 1 લાખ રૂપિયા ઉછીને માંગવાના છે તો કિસકો કરેંગે આપ ફોન હાય એક કઈ ઉછીના આપે એવું લાગતું નથી પણ આપણે પ્રયત્ન કરી જોઈએ કિશોર કાકા અચ્છા સ્મિત પંડ્યા અમારા બધાના મિત્ર છે બહુ સરસ સ્મિતભાઈ પરીક્ષિત બોલું છું બોલ બકા કેમ છો એકદમ મજામાં કેમ છે તું ઓલ ગુડ અચ્છા અચ્છા 2 મિનિટ વાત થઈ શકશે હા બિલકુલ બિલકુલ બોલ ને અચ્છા મને છે ને 1 લાખ રૂપિયાની જરૂર હતી હા આ તો જોઈએ છે હા તો કે ને મારી કાલી બેંક એકાઉન્ટ કે બેટા ક્યારે હમણાં રાત્રે કે કાલ સવારે ચાલે મને આપો યાર સીબીઆઈ નો નંબર એટલે હું તમને હમણાં બેંક એકાઉન્ટ મોકલું તો તમે એમાં 1 લાખ રૂપિયા મોકલાઈ આપશો હા બિલકુલ કેમ નહીં બકા મોકલી આપ બકા બકુ હા તો બકા બકુડી બેંકમાં તો બેંકનું નામ છે તો બકા બકુડી અને એમાં બકુડીના એકાઉન્ટમાં નખાવવાનું છે બકુડી સાથે વાત કરી બકુડી સાથે વાત કરાવું તમને કોણ બકુડીલા સ્મિત પંડ્યા બોલી રહ્યા છે ગાળો ના બોલશો કારણ કે તમે સ્પીકર પર છો અને કેમેરા રૂલિંગ છે હું બકુડી બોલી રહી છું બકુડી બકો એટલે બકા બકુડી કોમેડી શો છે ને એમાં બકો નથી ઓજસ રાવલ તમારો મિત્ર એની એની બેન બોલું છું બોલ બકાની બોલ બકુડી હું બકુડી બોલું છું ને રેકોર્ડ થઈ રહ્યું છે બધું અત્યારે તો અહીંયા 1 લાખ રૂપિયાની છે ને આવી ઓલી ડેર વાળી ગેમ હતી અને એમાં પેલો ભક્ત એટલે એકદમ ડેસિંગ પેલો નથી આ પરીક્ષિત હેન્ડસમ તો એ છે પછી ડેનિશા છે અને શીતલ મેમ છે પણ મેન તો પરીક્ષિત જ છે અને એ આવ્યો છે ને તો એને ડેર મેં આપેલું કે કોકને ફોન કરીને 1 લાખ રૂપિયા માંગો તો પહેલા એમણે શાયના મેમ એટલે પ્રોડ્યુસરને ફોન કર્યું પણ એ બુદ્ધિશાળી પ્રોડ્યુસરની જેમ ફોન ઓફ કરીને સુઈ ગયા હતા
એટલે એને તમને ફોન કર્યો અને તમે ઉપાડીને હા બી પાડી તો લાખ રૂપિયા ખરેખર ઓજસભાઈ જેટલા તમારા વખાણ કરે છે ને એ ખરેખર આ બે એવું જ છે. અરે બિલકુલ યાર, તો ક્યારે મોકલાવો છો? તો મિત્રો તમે જોયું હજી પણ દાનવીર કર્ણો છે જીવનમાં, નંબર લઈ લો બધા, બધા જ લઈ લો એમનો નંબર, અને હજુ માનવતા મરી નથી પરવારી. વાહ, ખૂબ જ સરસ, મને ખરેખર બહુ વાંધો ગયો. ખરેખર માનવતા હજી મરી નથી પરવારીઓ. વાહ ભાઈ વાહ, લાખ રૂપિયાની કમાણી થઈ ગઈ. બોલો, બેઠા 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 બોલો છે ને. તો પચી 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 પચી, હા પછી હવે ત્રણ છેલ્લા સવાલો આ ત્રણેયને. ધબકા બકુડી કોમેડી શો તો છે જ, પણ આમાં આપણે લોકો સુધી પણ પહોંચતા હોઈએ છીએ અને એ લોકોને એક એક કહેવાય કે આમ થોડો ગંભીર નહીં પણ થોડોક વિચાર કરવા કરતો મૂકી દે એવી રીતે એક પ્રશ્ન પૂછવો છે ત્રણેયને. તો સૌથી પહેલા પરીક્ષિત તમને કે પ્રેમ અને પ્રેક્ટિકાલિટી ત્રાજમાં બે મૂક્યા હોય તો તમે કયું પસંદ કરો? અત્યાર સુધી મેં હંમેશા પ્રેમને ચૂઝ કર્યું છે. જ્યારે જ્યારે પ્રેક્ટિકાલિટી ચૂઝ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ત્યારે ઘણા અંશે હું ફેલ ગયો છું. એટલે મને એવું લાગે છે કે પર્સનલી ઇફ આઈ હેડ ટુ ચૂઝ આઈ વિલ ઓલવેઝ ગો ફોર લવ, બિકોઝ ઇવેન્ચ્યુઅલી વેન દેર ઇઝ લવ તો બાકી બધું જ ફોલ્સ ઇન ટુ ઇટ્સ પ્લેસીસ. કે ભાઈ ઓકે, બધું કરેક્ટલી એની જગ્યાએ પડી જ જતું હોય છે ઇફ યુ આર કરેક્ટ વિથ યોર લવ થિંગ. સો આઈ બિલીવ ઇન દેટ. તો તમારે તો ફંડામેન્ટલ પ્રોબ્લેમ થઈ ગયો ને જીવનમાં, એ જ નથી, બધું જ રમણ ભમણ છે. બટ પ્રેમને પ્રાધાન્ય આપવું જોઈએ. જી જી. નેક્સ્ટ ડેનિશા. ડેનિશા, આમ આપણે લોકોને તમે જુઓ ને તો કોઈને કોવિડ બૂસ્ટર શોટનો પણ સ્લોટ મળી ગયો હોય ને તો આમ ફોર્મમાં આવી જતા હોય છે. સોસાયટીના સેક્રેટરીનો ફોન આવી જાય કે ના તમારી પાર્કિંગ સ્પેસ મળી ગઈ છે તો આમ ટણી મારતા હોય લોકો. તમને રજત કમલ નેશનલ એવોર્ડ મળ્યા પછી પણ તમે ગ્રાઉન્ડેડ ડાઉન ટુ અર્થ કઈ રીતે રહી શક્યા છો? કારણ કે આઈ બિલીવ કે આ ખાલી આ ફિલ્ડ નહીં, કોઈ પણ કામના ક્ષેત્રે ક્યારે તમારી ચડતી આવે છે ને ક્યારે યુ નો એ ડાઉનફોલ આવે છે એ કોઈ એનું યુ વિલ નેવર નો દેટ. એટલે ક્યાંય બહુ ઊંચું ઉડવાની જરૂર નથી, સાવ નીચે જવાની જરૂર નથી. ઇફ યુ કેન બી ગ્રાઉન્ડેડ તો એટલીસ્ટ ચાલતા તો રહીશું. ઉપરથી નીચે નહીં પણ એ નીચેથી સાવ ખાડામાં ઉપર બી નહીં આવી શકીએ. સો વીલ બી દેર એન્ડ આઈ થિંક દેટ ઇઝ વાય એવું કોઈ દિવસ નથી જ એકચ્યુઅલી મગજમાં નથી ચડ્યું. વેન યુ સે ઓર અમે પ્રમોશન્સમાં જઈને પીપલ છે કે હા નેશનલ એવોર્ડ વિનર, ત્યારે ઘણી વાર એકચ્યુઅલી યાદ આવતો છે. યાદ એટલે એવું કંઈ ભૂલાઈ ગયું હોય બટ ઇટ્સ નોટ કોન્સ્ટન્ટલી ઓન યોર માઇન્ડ. કારણ કે એક ફિલ્મ માટે છે, એક પાત્ર માટે છે, આવી ગયું. હવે આગળ એનાથી શું વધારે હું કરી શકું છું દેટ મેટર. જો એનાથી વધારે હું કંઈ નથી કરતી તો પછી નેશનલ એવોર્ડને બી આઈ એમ નોટ ગિવિંગ ધેટ જસ્ટિસ. સો દેટ ડઝન્ટ ના, પણ તમે ન્યાય આપી જ રહ્યા છો કારણ કે તમે સતત પ્રગતિશીલ છો જ અને કાર્યરત પણ છો. અને છેલ્લો સવાલ શીતલ મેમને. શીતલ મેમ, દુનિયામાં ખૂણે ખાંચરે ક્યાંક ને ક્યાંક ઘણી બધી એવી છોકરીઓ હશે જે કદાચ નાના નાના વિડીયોઝ બનાવતી હશે, નાના નાના વિડીયોઝ ડિરેક્ટ કરતી હશે અથવા એમાં એક્ટિંગ કરતી હશે. એ ભાવિ દિગ્દર્શિકાઓ માટે તમારે શું કહેવું છે? વિડીયોઝ બનાવતા રહો, કામ કરતા રહો, કામ શીખતા રહો, પાછળ જોવાની જરૂર નથી. ખાસ છોકરીઓ માટે તમે કીધું છે એટલે હું ખાસ કહીશ કે સુનો સબકી કરો મન કી. જે વિચાર્યું હોય ને એ કરીને જ છૂટવાનું. કારણ કે છોકરીઓને ખાસ કરીને બહુ બધા લોકો ઘણી એડવાઇસ કરતા હોય છે, એકલા બોમ્બે જવાય નહીં, એક્ટિંગ ફિલ્ડમાં જવાય નહીં, ડાયરેક્શન તો બહુ અઘરું છે, ટેકનિકલ છે, 200 લોકો મેન હશે ટીમમાં તો તું એકલી છોકરી થઈને કેવી રીતે હેન્ડલ કરીશ. આ બધું કોઈ વસ્તુનો કોઈ મતલબ જ નથી. જો ખરેખર કરવું હોય તો તમને કોઈ રોકી ના શકે, પણ તમારે કરવું પડે. સો કીપ ગોઈંગ, કીપ ડુઈંગ, અને જેન્ડરને મનમાંથી બહાર ફેંકો. જસ્ટ વર્ક એન્ડ હેવ ફન, એન્જોય લાઈફ. સતત કાર્યશીલ રહો, પોઝિટિવ રહો અને લક્ષ્ય તરફ આગળ વધતા રહો. આ જ છે એ બધી જ ટુ બી ફ્યુચર ડિરેક્ટર્સ માટેની એડવાઇસ. થેન્ક યુ સો વેરી મચ. તો આ હતી ટીમ સાતમ આઠમની. એમને બધાને અમારા ધ બકા બકુડી કોમેડી શો તરફથી અને બધા જેટલા પણ ગુજરાતીઓ જોઈ રહ્યા છે તેમના તરફથી ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. 1 જુલાઈ યાદ રાખજો, 1 જુલાઈ એટલે કે સાતમ આઠમ. સાતમ આઠમમાં જેમ ભાવ બોલાતા હોય એવી જ રીતે તમારી ફિલ્મના ભાવ બમણા, ત્રણ ગણા, 10 ગણા થઈ જાય એવી ખૂબ બધી શુભકામનાઓ.
ખાલી પરીક્ષિતને જ નહીં પણ તમને બધાને પણ તમારા નજીકના સિનેમા ઘરોમાં 1 જુલાઈથી 7 આઠમ જોવાનું ચૂકશો નહીં. અને હા, આનંદ કરો, મોજ કરો, વ્યસ્ત રહો, મસ્ત રહો અને સદાય સ્વસ્થ રહો. ટેન્શનને કરો બ્લોક, મસ્તીને કરો ફોલો અને મોજને કરો શેર. જોતા રહેજો ધ બકા બકુડી કોમેડી શો ગોરધન. ઓ કોફી, આ અમારો શિમારૂ મીનો કપ છે ધ બકા બકુડી કોમેડી શોનો, જેના પર તમારા હસ્તાક્ષર, તમારો ઓટોગ્રાફ સદાય અમારી સાથે રહેશે. मेरी औरत मेरे को बताती है. एक दिन तो ऐसी वाट लगा दी मेरी, मैं शो करके आया, शो में एक दो मरतबा आके गई हूँ. एक तो गांव से आई है मेरी वाइफ, उसको हिंदी का एक वर्ड नहीं आता है. शो करके मैं सब कमरे में आया कोट लेके, मेरे को बोलता है मुझे बजाने का, मुझे बचा लो करके आ गए. ऊपर का जे है ना बिल्डिंग में आग लगी, बोलती है मुझे बचा लो करके आ गए.